જંગલ ડુંગળીની નિકાસબંધી હટવાની માંગ સાથે રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોએ અને કોંગ્રેસ સમિતિ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને ડુંગળી પરની નિકાસબંધી હટાવવાની માંગ કરી છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિત કોંગ્રેસ ડુંગળીની નિકાસ હાલ બંધ કરાઈ છે, જેને કારણે ડુંગળીના ભાવ અચાનક ગગડી ગયા છે. ત્યારે સૌરાષ્ટ્રના ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર અને ઉત્પાદન થયું છે, ત્યારે ખેડૂતોની ડુંગળી જ્યારે બજારમાં વેચવાનો સમય થયો ત્યારે અચાનક જ સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવી દીધો છે. આવા સમયે ખેડૂતોને ડુંગળીના જે ભાવ મળતા હતા જે હવે અચાનક ગગડી ગયા, ત્યારે રોષે ભરાયેલ ધોરાજીના ખેડૂતોએ અને કોંગ્રેસ સમિતિના આગેવાનોએ એક અનોખી રીતે સરકારને જગાડવા અને ડુંગળી પર લગાવેલ નિકાસબંધી હટાવવાની માંગ સાથે એક નવતર પ્રયોગ કર્યો છે. અહીં જેમાં ખેડૂતોએ અને કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ડુંગળીનો હાર પહેરી અને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ તકે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા. મારું નામ દિનેશભાઈ ઓરા, પૂર્વ પ્રમુખ ધોરાજી કોંગ્રેસ સમિતિ. તો માવઠા અને મોંઘવારીથી પીસાતા ખેડૂતને ભારતની આ કેન્દ્ર સરકારે મોઢા ઉપર તમાચો માર્યો છે. ખેડૂતોને જે ડુંગળીનું ઉત્પાદન થયું છે હાલમાં, ત્યારે જ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી કરી અને ખેડૂતોને પાયમાલની દિશામાં ધકેલી દીધા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. આજરોજ અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને તાત્કાલિક ડુંગળીની નિકાસબંધી ઉઠાવવામાં આવે તેવી માગણી કરવામાં આવેલ છે. આજે ધોરાજી ખાતે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની ડુંગળી જ્યારે ઉત્પાદન થઈ રહી છે ત્યારે નિકાસબંધી કરી અને ખેડૂતોના પેટ ઉપર પાટું માર્યું છે. 700 થી 800 રૂપિયાની 20 કિલો વેચાતી ડુંગળી આ નિકાસબંધીને કારણે 150 થી 200 રૂપિયાની વેચાઈ રહી છે. ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, ત્યારે અમે સૌએ ખેડૂતોને સાથે રાખી ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક ધોરણે ડુંગળી ઉપરની નિકાસબંધી ઉઠાવવા માટેની માગણી કરી છે.